હેલો એવરીવન, શરૂ કરીશું 11 નવેમ્બરના કરંટ અફેર્સ. વિડીયો શરૂ કરતા પહેલા આજના દિવસની થોડી વાત કરી લઈએ. તો આજે છે 11મી નવેમ્બર, એટલે કે ભારતના સૌ પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મ જયંતિ. તેઓ ભારતના સૌ પ્રથમ શિક્ષણ મંત્રી હતા. આ ઉપરાંત તેમણે ભારતમાં સૌ પ્રથમ આઈઆઈટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ની સ્થાપના કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો અને તેમને તેમના કાર્યો બદલ 1992માં ભારત રત્ન પુરસ્કાર એનાયત થયો હતો. આ ઉપરાંત તેઓ ઉર્દુ ભાષામાં એક અલ હિલાલ નામનું વર્તમાન પત્ર ચલાવતા હતા. તમને આ પોઈન્ટ એક્ઝામમાં આવી શકે છે અબુલ કલામ આઝાદ વિશે. અહીં યાદ રાખજો, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા એ હતા અબ્દુલ કલામ આઝાદ, જ્યારે આ છે અબુલ કલામ આઝાદ. ત્યારબાદ બીજો આર્ટિકલ છે આજનો, કે ગઈકાલે કુલ 4 હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે. એ 4 હાઈકોર્ટ છે: મધ્યપ્રદેશ હાઈકોર્ટ, જેના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સંજય કુમાર શેઠ; અલ્હાબાદ હાઈકોર્ટ, તેના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે ગોવિંદ માથુર; પટના હાઈકોર્ટમાં બન્યા છે અમરેશ્વર પ્રતાપ શાહી; અને ત્રિપુરા હાઈકોર્ટમાં છે સંજય કારોલ. હવે કુવેતમાં, ગઈકાલે મેં તમને જણાવ્યું હતું કે કુવેતમાં જે એશિયન એરગન ચેમ્પિયનશિપ ચાલી રહી છે તેમાં 60-60 નો સ્કોર કરીને અંગદ વીરસિંહ બાજવાએ વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારબાદ આપણે કુલ 5 ખેલાડી યાદ રાખવાના છે કે જેમણે કુવેતમાં એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કર્યું છે. એક તો કાલે વાત કરી હતી તે અંગદ વીરસિંહ બાજવા. હવે 10 મીટર એરગન મિક્સ ટીમ ઇવેન્ટમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. અને 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં એલાવેલિન વેલારીવન, જે અમદાવાદની છે, અને હૃદય હજારિકા, એ ગોલ્ડ મેડલ જીત્યો છે. તો 5 ખેલાડીઓ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. એમાં જે આ એલાવેલિન વેલારીવન, તેમણે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે, કારણ કે તેઓ અમદાવાદના છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે દિવાળી ઉજવી હતી. વડાપ્રધાને જે રીતે ITBP ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસના જવાનો સાથે દિવાળી ઉજવી, તે રીતે વિજયભાઈ રૂપાણીએ નડાબેટ ખાતે સૈન્યના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. વાત કરીએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની, તો મહિલાઓ માટેનો 2020 વિશ્વકપ હાલ વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહ્યો છે અને તેની પહેલી જ મેચમાં ભારતની 2020 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ન્યૂઝીલેન્ડ સામે સેન્ચુરી ફટકારી હતી. આમ 2020 ક્રિકેટમાં, મહિલા ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનાર સૌપ્રથમ ભારતીય બની ગયા છે હરમનપ્રીત કૌર. સૌપ્રથમ ભારતીય પુરુષ ખેલાડી હતા ઇન્ટરનેશનલ 2020માં, જેનો પ્રશ્ન મેં તમને કાલે પૂછ્યો હતો, તેઓ હતા સુરેશ રૈના. સુરેશ રૈના આંતરરાષ્ટ્રીય 2020માં ભારત વતી સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી હતા. અને IPLમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા મનીષ પાંડે. અમેરિકામાં કેલિફોર્નિયાના સ્ટેટ એનું એક શહેર છે અનાહિમ. અનાહિમ શહેરના મેયર બન્યા છે હેરિસિંગ સિદ્ધુ, જે એક ભારતીય મૂળના છે હેરિસિંગ સિદ્ધુ. હવે બિહાર રાજ્યની જે સરકાર છે તેમણે એક મહત્વની જાહેરાત કરી છે કે વર્ષ 2018 અને ત્યારબાદ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર જે દીકરીઓ છે તેમને 25,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, રાજ્યપાલ સત્યપાલ મલિક અને તેનું પાટનગર, સોરી, રાજ્યપાલ છે લાલજી ટંડન અને પાટનગર છે બિહારનું પટણા. રાજ્યપાલ છે લાલજી ટંડન, સત્યપાલ મલિક તો પશ્ચિમ બંગાળના છે. હવે ગઈકાલના વિડીયોમાં જોયું હતું કે ઉત્તર પ્રદેશનો ફૈઝાબાદ જિલ્લો હતો તેનું નામ બદલીને શ્રી અયોધ્યા જિલ્લો કરવામાં આવશે. હવે વધુ એક જિલ્લાનું નામ પણ બદલવામાં આવનાર છે, તે જિલ્લો છે મુઝફ્ફરનગર. હવે મુઝફ્ફરનગર કહેવાશે શ્રી લક્ષ્મીનગર. યોગી આદિત્યનાથ આજકાલ ઉત્તર પ્રદેશમાં તમામ બાંધકામોનું નામ બદલી રહ્યા છે, તો એમાં એક વધુ નામ ઉમેરાયું છે મુઝફ્ફરનગર જિલ્લાનું. હવે વાત કરીએ ચીનની, તો ભારતે 2019થી ચીનને કાચી ખાંડની નિકાસ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ભારત કાચી ખાંડ ચીનમાં નિકાસ કરતું ન હતું, પરંતુ હવે 2019ના જાન્યુઆરી મહિનાથી ભારત ચીનમાં કાચી ખાંડની નિકાસ કરશે. ચીનનું પાટનગર છે બેઇજિંગ, રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ અને ચલણ છે યુઆન અને એનું બીજું નામ છે રેન મિમ્બી. હવે
બીજો એક મહત્વનો આર્ટિકલ, દેશનું સૌ પ્રથમ જનજાતિ વિશ્વવિદ્યાલય એટલે કે ટ્રાઇબલ યુનિવર્સિટી બનશે આંધ્રપ્રદેશના વિઝિયાના ગ્રામ ખાતે. હવે તમને ખબર હોવી જોઈએ કે દેશનું સૌ પ્રથમ ટ્રાઇબલ એટલાસ એ શરૂ કર્યો, એ બનાવ્યો હતો ઉડીસાની સરકારે. ઉડીસાએ બનાવ્યો હતો ટ્રાઇબલ એટલાસ, અને આંધ્રપ્રદેશના વિઝિયાના ગ્રામ ખાતે બનશે ટ્રાઇબલ યુનિવર્સિટી. હમણાં જ 9 નવેમ્બરના રોજ ઉત્તરાખંડે પોતાનો 18મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. હવે પહેલા 25 રાજ્યો પછી જે 4 રાજ્યો બન્યા એની સિક્વન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. 1 નવેમ્બર 2000ના રોજ 26મું રાજ્ય બન્યું હતું છત્તીસગઢ. 9 નવેમ્બરના રોજ 27મું બન્યું ઉત્તરાખંડ. 15 નવેમ્બરના રોજ 28મું બન્યું ઝારખંડ. અને 2 ઓક્ટોબર 2014ના રોજ બન્યું તેલંગાણા. તો કુલ હાલ ભારતમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. છત્તીસગઢ છૂટું પડ્યું હતું મધ્યપ્રદેશથી, ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશથી, ઝારખંડ છૂટું પડ્યું હતું બિહારથી, અને તેલંગાણા છૂટું પડ્યું છે આંધ્રપ્રદેશથી. હવે મેઘાલય રાજ્યએ એક મિશન શરૂ કર્યું છે, એક્વા મિશન 2 બીજો ભાગ શરૂ કર્યો છે, બીજો તબક્કો. આ માટે કુલ 378 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને આ જે એક્વા મિશન છે એ રાજ્યનો ફ્લેગશિપ કાર્યક્રમ છે, અતિ મહત્વનો કાર્યક્રમ છે, જે અંતર્ગત મત્સ્ય પાલન કરવામાં આવશે. હવે આનંદ કુમાર જે સુપર 30ના સ્થાપક અને માલિક છે, તેમને ગ્લોબલ એજ્યુકેશન એવોર્ડ અપાયો છે દુબઈ ખાતે. આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટે જે પ્રી એક્ઝામ આપવી પડે છે, તો એ એક્ઝામની તૈયારી કરાવે છે આનંદ કુમાર. એમના જીવન પર એક ફિલ્મ પણ બની રહી છે સુપર 30, એમાં ઋતિક રોશન અભિનય કરી રહ્યા છે. સિમ્બેક્સ 2018, ઇન્ડિયા સિંગાપુર વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને સિમ્બેક્સ કહેવાય છે. અગાઉ 24મા ક્રમનો સિમ્બેક્સ મે મહિનામાં થયો હતો, હવે 25મા ક્રમનો આયોજિત થઈ રહ્યો છે, જે બંગાળની ખાડી અને અંદમાન સાગરમાં ભારતીય નેવી અને સિંગાપુરની નેવી વચ્ચે યોજાઈ રહ્યો છે. મિશેલ ઓબામાએ નવું પુસ્તક લોન્ચ કર્યું છે, તેનું નામ છે બીકમિંગ મિશેલ ઓબામા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પત્ની છે. હવે પ્રશ્નોની શરૂઆત કરીએ. યુકેની ગ્લાસ્કો સ્ટ્રેથક્લિડ યુનિવર્સિટીએ સ્કોટલેન્ડમાં આવેલું છે ગ્લાસ્કો. તમને ખબર છે યુકેમાં 4 દેશો છે. યુકેના 4 દેશો છે, નોર્ધન આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડ. સ્કોટલેન્ડનું પાર્ટનર છે ગ્લાસ. સ્કોટલેન્ડનું એક મહત્વનું શહેર છે ગ્લાસ્ગો. ત્યાં આવેલું છે સ્ટ્રેથક્લિડ યુનિવર્સિટી. એમને ડોક્ટરેટની માનદ ડિગ્રી આપી છે અરુણિમા સિન્હાને. અરુણિમા સિન્હા તેમણે એક એક્સિડન્ટમાં પોતાનો પગ ગુમાવ્યો હતો. પહેલા તેઓ વોલીબોલ પ્લેયર હતા, પરંતુ પગ ગુમાવવાના કારણે તેઓ એક દિવ્યાંગ બની ગયા. ત્યારબાદ તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, અને એક કૃત્રિમ પગની મદદથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તેઓ સૌ પ્રથમ વ્યક્તિ બન્યા હતા. અને કોઈ પોતાનું અંગ ગુમાવે તેને કહેવામાં આવે છે એમ્પ્યુટી. તો એ વર્લ્ડના પહેલા એમ્પ્યુટી બન્યા હતા. એમ્પ્યુટી એટલે દિવ્યાંગ, કે જેમણે પોતાનું અંગ ગુમાવ્યું છે. તેમને પુરસ્કાર અપાયો છે આજે અરુણિમા સિન્હા. અને તેમની આત્મકથા છે બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન. અને તેમણે પોતાની આત્મકથા યુવરાજ સિંહ ક્રિકેટર થી પ્રેરણા મેળવીને લખી છે. તેઓ યુવરાજ સિંહના જીવનથી પ્રેરિત છે, કારણ કે તેમણે પણ કેન્સરમાંથી બેઠા થઈને પોતાનું ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં રેડિયોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? આ દિવસ ઉજવાયો છે 8મી નવેમ્બરના રોજ. 8મી નવેમ્બર જે ભારતમાં નોટબંધી દિવસ તરીકે પણ જાણીતો છે. તો રેડિયોલોજી આપણે જે MRI સ્કેન કરાવીએ છીએ, CT સ્કેન કરાવીએ છીએ, પછી હૃદયની જે કાર્ડિયાક ઓપરેશન કરાવીએ છીએ, તેમાં રેડિયોલોજીનો ઉપયોગ થાય છે. તે અંગેનો દિવસ ઉજવાયો છે 8મી નવેમ્બરના રોજ. અને તેની થીમ હતી કાર્ડિયાક ઇમેજિંગ, કારણ કે અત્યારે વિશ્વમાં હૃદયરોગના દર્દીઓ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને થીમ નક્કી કરાઈ હતી કાર્ડિયાક ઇમેજિંગ. તાજેતરમાં કર્ણાટક સરકારે કઈ તારીખે ટીપુ સુલતાનનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું છે? તો ટીપુ સુલતાનનો જન્મદિવસ ઉજવાયો છે 10 નવેમ્બરના રોજ. 10 નવેમ્બર કર્ણાટકના મુખ્યમંત્રી છે HD કુમારસ્વામી, રાજ્યપાલ છે વજુભાઈ વાળા, અને પાટનગર છે બેંગલુરુ. તાજેતરમાં લોકસભાની સૌપ્રથમ મહિલા સેક્રેટરી જનરલ એટલે કે મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારાયો છે? તેમનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. તેઓ આ વર્ષે રિટાયર થવાના હતા, પરંતુ 1 વર્ષ તેમને એક્સટેન્શન અપાયું છે. તાજેતરમાં મુખના કેન્સર એટલે કે ઓરલ કેન્સર પર અરીવું નામનું પુસ્તક કોણે લખ્યું છે? આ પુસ્તક લખ્યું છે મુરલી મોહન ચુંથરે. તાજેતરમાં વિશ્વ કાનૂની સેવા દિવસ વર્લ્ડ લીગલ સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો છે? આ દિવસ ઉજવાયો છે 9મી નવેમ્બરના રોજ. તાજેતરમાં મેઘાલય રાજ્યના લોકાયુક્ત ના સૌ પ્રથમ અધ્યક્ષ કોને નિયુક્ત કરાયા છે?
સૌ પ્રથમ આ લોકાયુક્ત શું હોય છે? તો સરકાર જે ખર્ચાઓ કરે છે તેના પર એક દેખરેખ રાખવા માટે એક લોકોનું પ્રતિનિધિ હોય છે, તેને કહેવામાં આવે છે લોકાયુક્ત, જેને આપણે અન્ય ઘણા નામે બોલાવીએ છીએ. તો એ લોકાયુક્ત જે છે તેના અધ્યક્ષ નિયુક્ત થયા છે પ્રણય કુમાર મુસાહારી, જેને આપણે લોકપાલ પણ કહીએ છીએ, પ્રણય કુમાર મુસાહારી. મેઘાલયના મુખ્યમંત્રી છે કોનરાડ સંઘમાં રાજ્યપાલ તથાગત રોય અને પાટનગર છે શિલોંગ. મેઘાલય એ એક બાજુથી ત્રિપુરાથી ઘેરાયેલું છે, સોરી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે, બાકીની ત્રણ બાજુથી અસમથી ઘેરાયેલું છે. તાજેતરમાં કયા દેશે છુપાઈને હુમલો કરી શકે તેવા સ્ટેલ્થ ડ્રોનનું અનાવરણ કર્યું છે? આ દેશ છે ચીન. ચીને સ્ટેલ્થ ડ્રોનનું અનાવરણ કર્યું છે, તેનું નામ છે યુએવી CH-7. યુએવી એટલે થાય અનમેન્ડ એરિયલ વ્હીકલ, જેમાં માણસ હોતા નથી, આ છે CH-7. આ ઉપરાંત અગાઉ ચીને સૌથી મોટા ડ્રોન FH-98 જેનું પૂરું નામ છે ફિયોંગ નું પણ અનાવરણ કર્યું હતું. અને ચીને વિશ્વના સૌપ્રથમ એમ્ફીબીયસ એરક્રાફ્ટ, એટલે કે જમીનમાંથી પણ ઉડી શકે, પાણીમાંથી પણ ઉડી શકે તેવા એરક્રાફ્ટ કુમલોંગનું પણ અનાવરણ કર્યું હતું. તાજેતરમાં સાઉદી અરેબિયાએ કયા દેશના મુસ્લિમોને હજ યાત્રા પર જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે? તો આ પ્રતિબંધ મૂક્યો છે ઇઝરાયલના મુસ્લિમો પર. હવે પ્રશ્ન શું છે? તો એકચ્યુઅલી ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે કોઈ સંબંધો છે જ નહીં, માટે ઇઝરાયલના નાગરિકો જે છે એ જોર્ડન થઈને જોર્ડન ગયા બાદ સાઉદી અરેબિયા જવાના ટેમ્પરરી વિઝા મેળવે છે, કામ ચલાવ વિઝા મેળવે છે અને ત્યાંથી હજ કરવા જાય છે. પરંતુ સાઉદી અરેબિયા હવે તેના પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આમ જોર્ડન ઇઝરાયલના નાગરિકોને કામ ચલાવ વિઝા નહીં આપી શકે. તેઓ સાઉદી એટલે કે ઇઝરાયલના હજયાત્રીઓ છે તે સાઉદી અરેબિયામાં જઈને હજયાત્રા નહીં કરી શકે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ નિયુક્ત થયા છે? તેઓ બન્યા છે અશોક કુમાર ગુપ્તા. ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન કોને અપાયું છે? આ અપાયું છે જવાહરલાલ સરીનને. તેમણે ભારતમાં ફ્રેન્ચ ભાષાના પ્રચાર બદલ સન્માન અપાયું છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કયા દેશમાં ભારત દ્વારા નિર્માણ પામેલા પહેલા યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કર્યું છે? તો હમણાં જ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ત્રણ દેશો જઈને આવ્યા, પણ આ ત્રણ દેશો પૈકીનો દેશ નથી. હમણાં જઈને આવ્યા ઝિમ્બાબ્વે, બોટસ્વાના અને મલાવીમાં, પરંતુ આ સ્મારકનું ઉદઘાટન તેમણે કર્યું છે ફ્રાન્સમાં. તાજેતરમાં વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાયો? એ ઉજવાયો 10 નવેમ્બરના રોજ. અને આજનો છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના રેન્કિંગમાં 62 કિગ્રા વજન કેટેગરીમાં કયા ભારતીય પ્રથમ ક્રમે છે? તો આ રેન્કિંગમાં બજરંગ પુનિયા પ્રથમ ક્રમે છે. અને હમણાં જ જે બુડાપેસ્ટમાં હંગેરીના પડનગર બુડાપેસ્ટમાં જે ચેમ્પિયનશિપ યોજાઈ તેમાં બજરંગ પુનિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. અને આ સાથે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 2-2 મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા છે. તેમાં 2 વ્યક્તિ હતા મેડાલિસ્ટ, એક હતા બજરંગ પુનિયા સિલ્વર મેડલ અને બીજા હતા પૂજા ઢાંડા. તો 2 વ્યક્તિ મેડલો મેળવ્યા હતા. આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. આ વિડીયોની PDF તમને ટેલિગ્રામ ગ્રુપ પર મળી જશે. ટેલિગ્રામ ગ્રુપ મેં નીચે લખેલું છે, તમે જોઈ શકો, તમે વાંચી લેશો, ત્યાંથી તમે ક્લિક કરીને ત્યાં જોડાઈ શકો છો. ત્યાં PDF તમને ત્યાંથી મળી જશે. અને આ ઉપરાંત તમે YouTube જે ડિસ્ક્રિપ્શન બોક્સ હોય છે ત્યાં પણ PDF મેળવી શકશો. તો આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ, ગોડ બ્લેસ યુ ઓલ.